नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनों स्वागत है। अपने अभ्यास कर रहा छे पाका सरवैया माळखुं। मित्रों, तमे अत्यार सुधी पाका सरवैया माळखुं ऊभुं जोयुं। हवे आ बे दाखला एवा छे के जेनी अंदर आडू पाकू सरवैयो आपणे बनाववानो छे, परंतु ए बन्नेनी विशेषता एवी छे के आ 21मा दाखलामां आपणे मिलकतो अने देवाना प्रवाहिताना क्रममां, एटले जेनी प्रवाहिता सौथी वधु, जे मिलकत के देवानो सौथी झड़पथी रोकड़मां रूपांतर करी शकाय एने एनी प्रवाहिता वधु छे एवुं कहेवाय। तो ए प्रवाहिताना क्रममां मिलकतो अने देवा गोठवीने लखवाना। पछी ज्यारे 22मो दाखलो गणीशुं त्यारे मिलकतो अने देवा स्थायीपणाना क्रममां, एटले ए ज वस्तु ऊंधी, जे सौथी वधु स्थिर मिलकत होय, जेनुं रोकड़मां रूपांतर करता जे वधारे वार लागे एवी मिलकतो सौथी पहेला, અને જેમ જેમ પ્રવાહી હોય એમ નીચે નીચે સૌથી વધુ પ્રવાહી છેલ્લે લખવાનું, તો માના કરતા ઊંધું બનાવવાનું। તો અત્યારે જોઈએ આપણે દાખલા નંબર 21। નીચેની વિગતો પરથી મિલકતો અને દેવા પ્રવાહિતાના ક્રમમાં ગોઠવી અને પાકો સરવૈયો તૈયાર કરો। મૂડી ખાતા છે મફતલાલ કાંતિલાલ टिस्को लिमिटेड ना शेयर, लेणी हुंडीओ, पछे लेणदारो, देवी हुंडी, देवादारो, स्टॉक, यंत्रो, ट्रेडमार्क, बैंक सिल्लक, बैंक लोन, बे वर्ष पछी चुकवा पात्र, प्रोविडेंट फंड, मकान फंड अने मकान, पछे जाहिर थापणो 3 वर्ष माटे, मोटर कार, सामान्य अनामत, गालखाद अनामत देवादारोमांथी बात करवानी, रोकड़ सिल्लक, मूड़ी अनामत, जमीन मकान, मात्र जमीन छे सॉरी, नफा नुकसान खातु जमा, स्थापना खर्च, बाकी खर्च એટલે ચૂકવવાનો બાકી ખર્ચ, ફર્નિચર અને રાષ્ટ્રીય બચત પત્રો, આટલી મિલકત તમને આપી છે અને દેવા પણ આપ્યા છે। તો એને હવે પ્રવાહિતાના ક્રમમાં જો ગોઠવવા હોય તો મિલકત લેણા બાજુથી આપણે જોઈએ ને તો સૌપ્રથમ રોકડ સિલ્લક લખાય, કારણ કે સૌથી પ્રવાહી મિલકત રોકડ કહેવાય, એટલે રોકડ સિલ્લક। એની રકમ છે 1800। ત્યાર પછી પ્રવાહિતા એ બેંક સિલ્લક કહેવાય, કારણ કે બેંક માંથી તમારે રોકડ કરતા વાર લાગે એટલે બીજા નંબર ઉપર એની પ્રવાહિતા છે। ત્યાર પછી છે દેવાદારો, જો દેવાદારોને તમે વટાવ કાપવાનો કહો તો એ વટાવ કાપીને તમને પૈસા અમુક દિવસોમાં આપી દે છે, એટલે દેવાદારોમાંથી ગલખાદ અનામત બાદ કરી અને દેવાદારો લખવા, કારણ કે આની પ્રવાહિતા ત્રીજા ક્રમે હોય છે। મિત્રો, આ તમારે ક્રમ જ યાદ રાખવો પડે, સૌથી પ્રવાહી વસ્તુ કઈ એ લેણી ઊંડીઓ, ત્યાર પછી લેણી ઊંડીઓ, લેણી ઊંડી તમે વટાવી શકો બેંકમાં 95,000, સ્ટોક, સ્ટોક તમે સેલ કરો, સેલ મૂકો તો અમુક ટકા ડિસ્કાઉન્ટ થી વેચો તો વેચાઈ જાય, टिस्को लिमिटेड ना शेयर 50,000, પછી રાષ્ટ્રીય બચત પત્રો 1,000 આપણ રોકાણો, મોટર કાર 23,600, ટ્રેડમાર્ક 3,600, ફર્નિચર 7,400, યંત્રો 27,500, ત્યાર પછી આવશે મકાન 21,500, જમીન 9,400 અને છેલ્લે લખાય સ્થાપના ખર્ચ, કારણ કે સ્થાપના ખર્ચનું કંઈ ઉપજે નહીં, સ્થાપના જ્યારે કંપનીની કરવામાં આવી હોય ત્યારે જે ખર્ચ કર્યો હોય, હવન કર્યો હોય, હોમ કર્યો હોય, ઉદ્ઘાટન કર્યું હોય વગેરેનો એ। ચલો સૌ પ્રથમ બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા આ સૌ પ્રથમ ચૂકવાઈ જાય અથવા ચૂકવવા પડે એટલે એને સૌથી વધુ પ્રવાહી વસ્તુ ગણવામાં આવે છે। ત્યાર પછી લેણદારો,
લેણદારો છે 17200, દેવી હુંડી 10000, પ્રોવિડન્ટ ફંડ 15000, બેંક લોન 20000, જાહેર થાપણો 40000, નફા નુકસાન ખાતું 2500, સામાન્ય અનામત 18800, મકાન ફંડ 2400, મૂડી અનામત 5500 અને મૂડી મફતલાલ 26000, કાંતિલાલ 20000 અને સરવાળો બાકી રહ્યો પેલા. તો મિત્રો આને પ્રવાહિતાનો ક્રમ કહેવાશે. હવે તમને એમ દાખલો પૂછો હોય કે સ્થાયીપણાના ક્રમમાં ગોઠવો, તો આનો ક્રમ ઊંધો કરી દેવાનો હોય છે. તો આના પછીનો વિડીયો એ આપણે સ્થાયીપણાના ક્રમવાળો 22 નંબરનો દાખલો જોઈએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.